નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મુકેશ રામોલિયા ડિજિટલ એજ્યુકેશનની અંદર આપ સૌનું સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે ભણી રહ્યા છીએ ધોરણ દસ સામાજિક વિજ્ઞાન પાઠ નંબર વીસની અંદર આજનો ટોપિક આપણે ભણવાનો છે કે ભારતમાં લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોના વિકાસ કલ્યાણ અને રક્ષણ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈઓ કરી છે એટલે કે આપણા બંધારણની અંદર જે લઘુમતી કોમ છે નબળા વર્ગો છે પછાત વર્ગો છે તેનો વિકાસ થાય એમનું કલ્યાણ થાય એમને રક્ષણ મળે એ માટે કઈ કઈ બંધારણીય જોગવાઈ કરવામાં આવેલી છે તો જોઈએ કે આપણા બંધારણે દેશના બધા જ નાગરિકોને સમાન સામાજિક આર્થિક અને રાજકીય ન્યાય પ્રદાન કર્યું છે એટલે કે આપણા દેશનો કોઈ પણ નાગરિક હોય એને ત્રણ બાબતોમાં છૂટછાટ મેળવી છે કઈ કઈ તો કે સામાજિક દરેક સમાજના લોકોને દરેક બાબતોમાં સરખાપણો સમાન રીતે ગણવા પછી આર્થિક બાબત યાની પૈસા ટકાની બાબતમાં નાણાકીય બાબતમાં એ પછી અમીર હોય તો એ ભલે ગરીબ હોય તોય ભલે એ ઊંચી જાતિનો હોય તો ભલે નીચી જાતિનો હોય તોય ભલે અને રાજનૈતિક પ્રદાન એટલે કે કોઈ પણ વ્યક્તિ પટાવાળાથી લઈને સરપદ બની શકે એ પછી કોઈ પણ જાતિ જ્ઞાતિ ધર્મ પ્રદેશ લિંગ કોઈ પણ હોઈ શકે તો આમ દરેક નાગરિકના ત્રણ મુખ્ય બાબતોમાં સરખી રીતે ગણવા દેશની દરેક વ્યક્તિને સમાન તક અને સમાન દરજ્જો પ્રાપ્ત થાય એ માટે જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવતો નથી ભારતની કોઈ પણ વ્યક્તિ હોય કોઈપણ નાગરિક હોય એને બધા જ નાગરિકોને સમાન તક મળવી જોઈએ હમણાં આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે જે જ્ઞાતિ આધારિત પરંપરાઓ આપણે વર્ણ વ્યવસ્થા હતી બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય અને શુદ્ર એ ચાર જ્ઞા વર્ણો જે હતા એ ચારેય વર્ણોમાં જે લોકો હોય એને પોતપોતાનો જ વ્યવસાય કરવાનો બ્રાહ્મણ હોય તો કર્મકાંડ જ કરવાનું બીજું કાંઈ કામ નહીં કરવાનું ક્ષત્રિય હોય તો સમાજની સેવા કરવાની અને રાજકાજ કરવાનું રાજા રજવાડા જેવું જીવન જીવવાનું આવું હતું પરંતુ અત્યારે ભારતનો પ્રત્યેક નાગરિક સમાન તક અને સમાન દરજ્જો મેળવી શકે છે પહેલાં શુદ્ર વ્યક્તિ હતો તો એ શુદ્ર વ્યક્તિ રાજા ન બની શકતો આપણે મહાભારતની અંદર તમે જોયું હશે કે પાંડવોની અંદર સૌથી મોટો ભાઈ એટલે કે કર્ણ હતો આમ તો દુર્યોધન સાથે પરંતુ એ જન્મથી કોના ભેગો જન્મથી એ ક્ષત્રિય હતો પરંતુ એનો ઉછેર એક શુદ્ર પરિવારમાં સુતપુત્ર તરીકે ઓળખાણો એટલે શુદ્ર પરિવારમાં એટલા માટે એનું નામ સુતપુત્ર તરીકે જાણીતું છે ત્યારબાદ કુંતી પુત્ર કર્ણ તરીકે જાણીતું છે તો એ જન્મથી તો ક્ષત્રિય હતો પરંતુ એનો ઉછેર એક સામાન્ય સારથી હતો એમણે કરેલો એના સુતપુત્ર ગણાઈ ગયો અને આમ એનો વારે વારે તિરસ્કાર કરવામાં આવતો હતો વારે વારે એનું અપમાન કરવામાં આવતું હતું કેમ કે એ શુદ્ર જ્ઞાતિનો હતો એટલા માટે આવી વર્ણવ્યવસ્થા જ્યાં હોય ત્યાં સમાજના અમુક લોકો સાથે અન્યાય થતો હોય છે એટલા માટે આપણે ત્યાં ભારતના બંધારણની અંદર જાતિ જ્ઞાતિ ધર્મ ભાષા કે લિંગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ કરી શકાય નહીં હાલમાં અત્યારે આપણા બંધારણ એવું કહે છે કે શુદ્ર જ્ઞાતિનો વ્યક્તિ પણ કોઈપણ પણ રાજકાર રાજકારણમાં ઝંપલાવી શકે છે એ પટ્ટાવાળાથી લઈ અને રાષ્ટ્રપતિ સુધી ચૂંટણી પણ લડી શકે છે અને મોટામાં મોટો ઓફિસર અધિકારી પણ બની શકે છે કેમ કે દરેક નાગરિકને સમાન હક આપવામાં આવેલો છે એટલા માટે આ મુદ્દો આપણા માટે ખૂબ જ અગત્યનો છે અહીંયા છે ભારતની પંચવર્ષીય યોજના વિદ્યાર્થી મિત્રો આપણે ઓગણીસો સુડતાલીસમાં આઝાદ થયા અને ત્યારબાદ આપણા દેશમાં ઘણી બધી એવી અમુક સેવાઓ આપણને પ્રાપ્ત નહોતી એટલા માટે સરકાર દ્વારા આ પંચવર્ષીય યોજનાઓ એટલે કે દર પાંચ વર્ષે સારામાં સારી એક યોજના નીકળે અને એના દ્વારા જે ક્ષેત્રમાં વિકાસ ન થયો હોય એ ક્ષેત્રનો વિકાસ કરવા માટે આ યોજના એમાં સામેલ કરવામાં આવતી હતી તો એના દ્વારા પણ રાજ્યોને મળેલા અધિકારોની રૂએ તે કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા તેમજ નબળા અને પછાત વર્ગોનું રક્ષણ કરવા બંધારણની મર્યાદામાં રહીને કેટલાક મૂળભૂત હકો પર પ્રતિબંધ મૂકી શકે છે હવે સમાજની અંદર તમે જોઈ શકો છો કે રાજ્ય જે છે તો રાજ્યની અંદર મળેલા જે અધિકારો હોય એમાં કલ્યાણકારી રાજ્યની જવાબદારી નિભાવવા માટે અમુક જે નબળા વર્ગો હોય પછાત વર્ગો હોય એનું રક્ષણ કરવું એના બંધારણની અંદર મર્યાદામાં રહી એટલે અમુક મર્યાદાઓ એના ઉપર મૂકવામાં આવી છે તો એ અમુક મર્યાદાઓમાં રહી એને મૂળભૂત હક્કો ભોગવી શકે છે જેમ કે નોકરીની બાબત હોય તો સૌ પ્રથમ જે નબળા વર્ગો હોય એને પ્રથમ નોકરી આપવા પછી ભલે એના સાઠ ટકા આપ્યા હોય અને જનરલવાળાને નેવું ટકા આવ્યા હોય તો પહેલો વાળો કોને મળે સાઠ ટકા વાળાને શા માટે તો કે આર્થિક રીતે કેવા છે તો કે નબળા છે એને અનામત મળેલું છે તો આવા હક્કો એમને મળેલા છે ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર દરેક નાગરિકને કોઈપણ ધર્મનું પાલન કરવાની સ્વતંત્રતા આપે છે આપણે ત્યાં તમને ખબર છે કે બિન સાંપ્રદાયિક આપણો દેશ છે એટલે કે સરકારને કોઈ ધર્મ નથી પરંતુ ભારતનો પ્રત્યેક નાગરિક ધર્મની બાબતમાં સ્વતંત્ર છે કોઈ પણ ધર્મ પાળી શકે છે એનો પ્રચાર પ્રસાર કરી શકે છે કોઈ પણ ધર્મના અનુયાયી હોય એ જે કાંઈ પ્રમાણે કે એ પ્રમાણે એ પોતાના નિયમો જપ તપ જે કાંઈ હોય એ બધું કરી શકે છે આમ ધર્મની બાબતમાં દરેક વ્યક્તિ સ્વતંત્ર છે લઘુમતીઓ નબળા વર્ગો અને પછાત વર્ગોને દેશની વિચારધારામાં સમાન તક ન્યાય અને દરજ્જો આપવા માટે તેમને બંધારણીયકો આપવામાં આવેલા છે એટલે કે જે લઘુમતી યુકોમ હોય નબળા વર્ગો હોય પછાત વર્ગો હોય એ દેશની વિચારધારામાં સમાન તક એટલે કે બધી બાબતમાં એને ન્યાય મળે છે અને દરજ્જો પણ સા બધી કક્ષાએ સરખો આપવામાં આવ્યો છે આમ દેશની જે પંચવર્ષીય યોજનાઓ હમણાં આપણે ભણીએ પંચવર્ષી યોજનાઓમાં આ વર્ગોના વિકાસને કલ્યાણ માટે વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે કે આપણે જે અત્યાર સુધી જે પંચવર્ષ દર પાંચ વર્ષે જે પંચવર્ષીય યોજનાઓ લાગુ પડવામાં આવતી હતી તો એ પંચવર્ષીય યોજનાઓમાં ખાસ આ બધા વર્ગોને અમુક છૂટછાટ આપવામાં આવેલી છે અમુક વિશેષ ધ્યાન આપવામાં આવેલું છે જેથી કરી અને આ બધા લોકો થોડાક આગળ આવી શકે અને એવા લોકોની પ્રાથમિક જરૂરિયાતો હોય જેમ કે શિક્ષણ છે આરોગ્ય છે ત્યારબાદ રહેવા માટે મકાન છે તો આ બધી બાબતમાં એ લોકોને થોડીક અગ્રીમતા મળે એ માટે એમને અમુક વિશેષ અધિકારો આપવામાં આવેલા છે તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી રાખીશું આગળના વિડીયો લેક્ચર જોવા માટે ખાસ તમે આ ચેનલમાં નવા હો અને આ ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો ખાસ વિદ્યાર્થી મિત્રોને સબસ્ક્રાઈબ કરજો બાજુમાં આપેલ બે લાયકોનને પ્રેસ કરજો અને અન્ય વિદ્યાર્થીઓ સુધી શેર કરજો ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત